રાજ્ય સરકાર દ્વારા લોકો માટે શરૂ કરવામાં આવેલી એકસો આઠ ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ એકસો આઠ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ વિરોધ આગામી ત્રણ દિવસ કરવાના છે કારણ કે છેલ્લા લાંબા સમયથી વિવિધ માંગણી સાથે ત્રણ વખત હડતાલ પાડવામાં આવી હતી સરકાર દ્વારા મામલે બાંહેધરી આપતા હડતાલ પૂર્ણ કરવામાં આવી હતી પણ આજ દિન સુધી એક પણ માંગણી સંતોષ કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસ પછી સુરત સાથે ગુજરાત બહારના એકસો ના કર્મચારી હડતાલ સાથે ભૂખ હડતાલ પણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અને આ વખત એકસો ના કર્મચારી માંગણી સ્વીકાર્યા બાદ ફરજ પર આવશે